નમસ્કાર, ઝેડએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું મોદી શિવાંગી. આગળ વાત કરીએ તો વલસાડમાં લોકડાઉનના નિયમ તોડતા દુકાનદારો. વલસાડ શહેરમાં આજરોજ આઝાદ ચોક પાસે આવેલી દુકાનો તેમજ બજારમાં ચાલુ થયેલી દુકાનોનો નગરપાલિકા દ્વારા આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં જાહેરનામાના ભંગ દરમિયાન એક દુકાનદાર સામે વલસાડ પાલિકા એ અને વલસાડ પોલીસાએ ભર્યા કડક પગલાં. એ દુકાનદાર સામે કાયદેસરની કરી કાર્યવાહી. લોકડાઉન 4ના નિયમોને આધીન છૂટછાટ આપવામાં આવી છે, જેવી કે સોશિયલ ડિસ્ટન્સ રાખવું, સેનિટાઇઝર દુકાનમાં ઉપયોગમાં લેવું અને દુકાનની બહાર પણ રાઉન્ડમાં લોકોને ઊભા રાખવા, માસ્ક ફરજિયાત રાખવું એ નિયમોનું પાલન સાથે દુકાનોને બજારોને ખોલવાની છૂટ મળી છે. પરંતુ વલસાડના દુકાનદારો કાયદાને ગોરીને પી ગયા છે અને છૂટ મળતા જ મનફાવે તેમ પોતાની મરજી મુજબ દુકાનો ચાલુ રાખતા પાલિકાએ લાલ આંખ કરી છે અને દુકાનદાર સામે કડક પગલાં ભર્યા છે. ત્યારે હજી જો નહીં અમલ થાય તો આ જ પ્રકારની કાર્યવાહી થશે અને દુકાનો બંધ થશે તો એ દિવસ દૂર નહીં થાય ત્યારે સરકારની ગાઈડલાઈન મુજબ નિયમ અનુસાર દુકાનો ખોલવી એ સૌ કોઈએ ધ્યાન રાખવા જેવી વાત છે, જેનાથી ગ્રાહક પણ સલામત અને દુકાનદાર પણ સલામત રહે છે. અને આ જ પ્રકારનું પાલન થશે તો કોરોનાને ભગાડી શકીશું, નહીં તો કેસો વધતા જશે અને મુશ્કેલીઓ વધતી જશે. અમારી સામે રક્ષણ તથા કેર મિસ્ત્રી જેડેટીવી વર્ષની આર્સેનિકમ આલ્બમ ગોરીઓ નાની ભાગોર વિસ્તારમાં આવેલ આંટી